तो રાજકોટમાં દારૂબંધીના ધજાગરા ઉડાવતો વિડિયો વાયરલ થયો છે. દારૂના નશામાં ધૂત યુવકનો વિડિયો વાયરલ થયો છે. સિવિલ હોસ્પિટલ ચોકમાં આ દારૂડિયાએ આતંક મચાવ્યો. નશામાં લથડિયા ખાતો શખ્સ રસ્તા પર અર્ધનગ્ન થઈ ગયો. અર્ધનગ્ન થઈ ફૂટપાથ પર બેસી જતા લોકો શરમમાં મુકાયા. તો આ વિડિયો જે છે રાજકોટનો છે. યુવાન જે દેખાઈ રહ્યો છે તે નશામાં છે અને નશામાં જાહેર રસ્તા પર તેમણે એવા કારસ્તાન કર્યા કે લોકો શરમમાં મુકાઈ ગયા. નશામાં લથડિયા ખાતો શખ્સ રસ્તા પર અર્ધનગ્ન થઈ ગયો. વધુ વિગતો લઈશું. સંવાદદાતા ગૌરવ દવે ફોન લાઈનથી જોડાઈ ગયા છે. ગૌરવ, રાજકોટના લોકોને શરમમાં મુકાઈ જવું પડે તેવા દ્રશ્યો સામે આવ્યા, શું છે વિગતો અને આ વ્યક્તિ કોણ હતો તેની કોઈ માહિતી મળી છે? સ્પષ્ટતા છે તે થઈ શકી નથી, પરંતુ એ ડિવિઝન પોલીસ દ્વારા આ વ્યક્તિની અટકાયત છે તે ગઈકાલે બપોરના સમયે કરવામાં આવી હતી. દારૂ બંધીના જે રીતના રાજકોટ શહેરની અંદર ધજાગરા ઉઠતા હોય તે પ્રકારની સ્થિતિ છે તે જોવા મળી રહી છે. દારૂના નશામાં ધૂતનો શખ્સનો આ વિડીયો છે તે સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ વાયરલ છે તે થઈ રહ્યો છે અને ફટકાર છે તે લોકો પણ આ વ્યક્તિ પ્રત્યે લગાવી રહ્યા છે. સિવિલ હોસ્પિટલ ચોકની અંદર જે નવો બ્રિજ બનેલો છે તેની નીચે અનેક આ પ્રકારે આવારા તત્વો છે તે અડો જમાવીને બેઠા હોય છે અને ત્યારે દારૂના નશામાં રહેલો આ શખ્સ છે તે આતંક છે તે મચાવ્યો હતો. લથડિયા ખાતા શખ્સે જાહેર રોડ ઉપર કપડા છે તે કાઢી નાખ્યા હતા અને તેને કારણે અનેક લોકો છે તે શરમમાં મુકાયા હતા. રસ્તે જતી જે પેસેન્જર રિક્ષા હતી તેને પણ આડો છે ઉતરી ગયો હતો અને તે રિક્ષાનો કાચ છે તે ફોડી નાખ્યો હતો. સાથે જ આ પ્રકારની જે ઘટના બની તે ઘટનાને લઈને ક્યાંક પોલીસની ધાક છે તે ઓસરતી હોય તે પ્રકારની સ્થિતિ છે તે જોવા મળી રહી છે. બેફામ લોકો કાયદો અને વ્યવસ્થાને સ્થિતિને ધજાગરા ઉડાડતા હોય તે પ્રકારની સ્થિતિ છે તે જોવા મળી રહી છે. ગઈકાલે પણ એક વિડીયો છે તે સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયો હતો કે પોલીસને ખુલ્લેઆમ પડકાર આપતા હોય અસામાજિક તત્વો અને જાહેર રોડ પર બેફામ રીતે ગાડી ચલાવતા હતા. ત્યારે આ બીજો એક આ જ પ્રકારનો વિડીયો છે તે સામે આવ્યો છે જે પોલીસને પડકાર છે તે ફેંકી રહ્યો છે. અર્ધનગ્ન હાલતમાં જાહેર રોડ પર નશાની હાલતમાં ફરતો હતો અને ત્યારે ત્યાંથી જે લોકો નીકળતા હતા તે પણ શરમમાં છે મુકાયા હતા. એટલે કે આ પ્રકારના લોકો સામે પોલીસે કડક કાર્યવાહી છે તે કરવી જોઈએ. જી જી ગૌરવ, આભાર આપનો માહિતી આપવા બદલ.